આજે આ વહાલનો દરિયો એવી દીકરી પિતા અને પુત્રીના સંબંધોને કેન્દ્રમાં રાખીને આપની સાથે સંવાદ સાધશે. બેન રાધા નમસ્કાર. આર્યવર્તના આથમણા છેડે માતાના મઢનો ઝાલરનો ઝણઝણાટ અને દ્વારકાધીશની 52 ગજની ધ્વજાના ફરફરાટ વચ્ચે ભાતીગળ સંસ્કૃતિથી ઝળહળતી એક દીવડી જેના પ્રકાશથી ભારતવર્ષ વિશ્વમાં પંકાય છે એવી ભુજની ધરતી, ગુરુજનો, ભુજવાસીઓ, સૌ વડીલો અને મિત્રોને મારા પ્રણામ. માં અને માતૃભૂમિને સૌથી પહેલાં વંદન એ કદાચ પિતાના શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. એક પિતાની સ્મૃતિને સિંચવાના સુંદર અવસરે આ પરિવારે જ્યારે આટલો અનોખો અવસર સર્જ્યો છે ત્યારે બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ, લઈને ફૂલશી હથોડીને મખમલી ટાંકણું, ચાલને એકાદ શબ્દ શિલ્પ કંડારીએ, કે પછી મોર પીચ્છની કલમ તરબોળી ચાલને એકાદ શબ્દ ચિત્ર આલેખીએ, બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ. આ કવિતામાં કયા એવા વાલના શબ્દ શિલ્પ કે શબ્દ ચિત્ર આપણા સૌના મનમાં કોક ને કોક ખૂણે ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક ચોક્કસ સર્જાયા હશે. કેમ ન હોય, પિતા સંબંધ જેવો છે, કઠોર છતાં મૃદુ, અડગ છતાં તરલ, નાવીન્યપૂર્ણ અને તરોતાજા. ખરેખર તો જીવનું પૃથ્વી પરનું અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી. સ્નેહ, પ્રેમ, મમતા અને કરુણાની સીમા વળોટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માતાપદ અને ધૈર્ય, સ્થૈર્ય, સાહસ, હિંમત અને મહેનતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતાપદ સોંપે છે. દુનિયાને વિસ્મય ભરી નજરે જોતી જ્યારે જ્યારે બે નવી આંખો આ પૃથ્વી પર ઉઘડે છે ત્યારે ત્યારે પિતાની બે આંખો એ આંખોમાં આંખ પરોવી, બે ભુજાને પાંખો બનાવી એમાં ઊંચી ઉડાનના સ્વપ્નો રોપે છે. આજની આ અભિવ્યક્તિ એ પિતા પરત્વેનું વાલ છે. બાળક પહેલો અક્ષર બોલે માં, પરંતુ માં શબ્દ બોલાવવા માટે એના તરફ જે અણબોલી આંગળી ઉઠે છે એ છે પિતા. માં એ સતત ફૂટતું વાત્સલ્યનું ઝરણું છે, પિતા એ હૃદય છે જ્યાંથી આ અવિરત ઝરણું ફૂટે છે. બાળક જન્મે છે ત્યારે એને પ્રેમ અને હૂંફ માના ખોળામાં મળે છે. સમયની સાથે સમજણ વધે છે, હાથ પગ આંખમાં જોમ આવતું જાય છે, ત્યારે માતા એને પિતાના હાથમાં સોંપે છે. ત્યારે બહારની દુનિયાને સ્વ અનુભવોથી પારખવા અને ઠોકર વાગે તો ઝીલી લેવા પિતા જ હોય છે. એક સંતાન માટે પિતા શું હોઈ શકે, એ સમય સાથે બદલાતી ખૂબ જ નાનકડી છતાં અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. આપણે ચાલતા જ ન શીખ્યા હોઈએ ત્યારે ઘોડો ઘોડો, શીખીએ ત્યારે ચાલણ ગાડી, શાળાએ જઈએ ત્યારે એકલો ઘૂંટવા પાટી પેન અને કિશોરાવસ્થામાં એક એન્સાઇક્લોપીડિયા, આ બધું જ કોણ છે, પિતા. રમકડાની કાલી ઘેલી દુનિયાને પ્રપંચોથી બચાવે છે પિતા. આત્મસન્માન સાથે ઊભા થતા, ચાલતા અને વિજયી બનતા શીખવાડે છે પિતા. ઠેલણ ગાડીથી મંગળ દીવડા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુન્વયી અનુભવોને પોતાની મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા. ઉંમરના દરેક તબક્કે પૂરક બનીને આગળ વધારે છે પિતા. અને પછી પિતાની આ જ મહેનત આપણને જિંદગીની દોરી પર સિદ્ધાંતોનો વાંસ લઈ આદર્શ અને વ્યવહારની બંને બાજુ સમતુલા જાળવી અને એ જીવનની દોરી પાર કરાવે છે.
આપણને સુરક્ષિત, સુખી અને સંપન્ન રાખવા કવચ ભરીને વીંટળાઈ જતા બે હાથ, જીવનમાં એક પછી એક સફળતાના શિખરો સર કરાવતા બે પગ, જગતને નિહાળવાની સકારાત્મક દ્રષ્ટિ અને સફળ થવા માટેની તીક્ષ્ણ અને દૂરંદેશી નજર એટલે પિતા, પરિવાર માટે ધબકતા એક હૃદયને ઈશ્વરે જેમાં છુપાવીને રાખ્યું છે ને એ પવિત્ર દેહ એટલે પિતા. આપણે વારંવાર જોયું છે કે ઘરમાં મોભ, હોળીમાં સઢ, ઇમારતમાં પાયો જેવી દ્રઢ અને કઠોર ઉપમાઓ જ પિતાને અપાય છે. શા માટે? કારણ કે પ્રકૃતિની જે હૂંફ બીજમાંથી કૂંપળ બહાર લઈ આવે છે એ માં છે, પરંતુ જે ઋતુઓ આ કૂંપળને વિશાળ વટવૃક્ષમાં ફેરવે છે એ ટાઢ, તાપ, વરસાદ એ પિતા છે. અને એ પણ કેવી અનોખી અદામાં, ખબર જ હોય કે અડધો જ રોટલો છે, પોતે ન જમ્યું હોય અને એક વ્યક્તિ તું જ જમી લે કહીને આપણને જમાડી દે તો એ માં જ હોય. પણ મારો અનુભવ કહે છે કે પોતે ન જમ્યું હોય અને તોય બેફિકરાઈથી કહી દે કે મેં તો બહુ જમ્યું, હવે જે છે તું જમી લે, અને આપણને ખબર ન પડે કે એ ભૂખ્યા છે એ પિતા જ હોય. આપણી કોઈ દુઃખદ પળે પારાવાર વેદના જેના હૃદયમાંથી બહાર આવે એ માં છે, પરંતુ આ વેદનાના વિષને પણ કંઠમાં સમાવી, કંઠ રૂંધીને પણ મૌન ધારણ કરી આપણને અને સમયને બંનેને સાચવી લે એ પિતા છે. અતિ મહત્વકાંક્ષી, કોઈ પણ ભોગે કંઈક મેળવવા ઈચ્છતા અને ખૂબ સફળતા મેળવેલા પુરુષને પણ જ્યારે એક પિતા તરીકે જોવામાં આવે ત્યારે હંમેશા એ સૌથી મોટો ત્યાગી અને નિસ્પૃહી જણાશે. કારણ કે એની માંગ પોતાના માટે હોતી જ નથી, પરિવાર માટે હોય છે. પિતા સંબંધ જ પરિવારનું આવરણ છે. પૂજ્ય ગાંધી બાપુને આ ભાવના સમગ્ર રાષ્ટ્ર માટે હતી અને એ ભાવનાએ જ એમને રાષ્ટ્રપિતા બનાવ્યા. વિશ્વમાં અસંખ્ય કહેવતો, સુભાષિતો, સુવિચારોમાં જે માના ગુણગાન ગવાયા છે એ જ સિક્કાની બીજી અભિન્ન અને નક્કર બાજુ એટલે પિતા. સ્વજન માટે સ્વની આહુતિ એ પિતાપદનું પ્રથમ ચરણ અને સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતાપદના સુખનું અંતિમ સોપાન છે. પિતાએ આપેલા વચન ખાતર ભગવાન શ્રી રામે પત્ની સહિત 14 વર્ષનો વનવાસ કર્યો. પિતાએ આપેલું વચન પાળવા નચિકેતાએ સ્વયંને યમરાજ સ્વામે ધરી દીધા. પિતાના પ્રાણ બચાવવા અભિમન્યુ 7 કોઠા ભેદીને ચક્રવ્યૂહમાં મૃત્યુને ભેટ્યા. આપણા શાસ્ત્રોમાં દર્શાવાયેલા આ તમામ દ્રષ્ટાંતો ક્યાં અંગુલી નિર્દેશ કરે છે? સંસ્કારોની શુદ્ધતા તરફ, પિતાનું જીવનમાં સ્થાન, એમણે કરેલા પરિત્યાગ અને એના ઋણ સ્વીકાર તરફ. બાળકના ઐશ્વર્યપૂર્ણ જીવન માટે પિતા જે કંઈ પણ કરે છે એના ઋણ સ્વીકારના આ દ્રષ્ટાંતો છે. પિતા હંમેશા સંતાન માટે ત્રીજી આંખથી જુએ છે. નાળિયેરનું મીઠું પાણી એ માં છે અને એનું સખત કોચલું એ પિતા છે. આ બંને સાથે મળી અને એની અંદર એક બીજને ઉછેરીને પરિપક્વ બનાવવાનું કામ કરે છે. જેમ જેમ બીજ પાકે છે એમ એમ પાણી કોપરામાં ફેરવાય છે અને જ્યારે બીજ સંપૂર્ણ રીતે પાકી અને સ્વતંત્ર રીતે ઉગવા માટે સક્ષમ બને છે ત્યારે એ કોપરું અને કાચલીથી જુદું પડી જાય છે. પિતા જ્યારે સખત બનીને પરિવારને સુરક્ષિત રાખે છે ત્યારે જ અંદરનું નરમ પાણી બીજને પકવી શકે છે. આ કઠણ પડ વગર પરિપાક સંસારમાં શક્ય નથી, એકલું કોપરું બીજ ઉછેરી શકતું નથી. આ સનાતન સત્ય સમજાવવા, પિતાના સ્થાનને યોગ્ય સન્માન આપવા જ કદાચ પરમેશ્વરે શ્રીફળને સદાશિવ શંકરની જેમ
ત્રણ આંખ આપી છે, પિતા હંમેશા સંતાન માટે ત્રીજી આંખથી જુએ છે. અને કરુણતા જુઓ કે જાનનું પૈડું સિંચાય છે ત્યારે આજ શ્રીફળ કેટલું તૂટી જાય છે. લોકો તો ઉઘલતી જાનમાં માલે છે, પણ શ્રીફળનું શું? પુત્ર હોય કે પુત્રી, પિતા પોતાના સંતાન પરિવારમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં સન્માનપૂર્ણ સ્થાન પામે એ માટે જાતની પરવા કર્યા વગર લગલગાટ પક્ષીની આંખ વીંધતી તીરંદાજી શીખવાડે. દરેક નવું તીર કમાન પર ચડે ત્યારે એક ઊંચું નવું લક્ષ્ય બતાવે. ટંકારવી ધનુષની પણછને કાનની બૂટ સુધી ખેંચવાનું શારીરિક બળ અને લક્ષ્યને વીંધી નાખવાનું માનસિક બળ આપે. અને સંતાન જ્યારે સર્વાંગ સંપૂર્ણ ધનુર્ધારી બની જાય ત્યારે એનો ઉત્તમ સલાહકાર અને મિત્ર બની જાય છે. માં એ આ સંસારનો સાર છે. આપણે આ સંસાર રૂપી કુરુક્ષેત્રમાં રથી છીએ. પિતા એ સાર અને રથી બંને છે એ સારથી છે. એ યુદ્ધ સ્વયં નથી લડતા, આપણો રથ બરોબર હંકારીને વિજય સુનિશ્ચિત કરે છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર્ભૂતિર ધ્રુવા નિતિર્મતિર મમ. જ્યાં જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં જ્યાં ધનુર્ધારી પાર્થ છે, ત્યાં સુખ સમૃદ્ધિ વિજય અને અવિચળ નીતિ છે એવો મારો વિશ્વાસ છે. ઘટાદાર વૃક્ષ લીલુંછમ રહે, ઊંચું ઉઠતું રહે, ફેલાતું રહે, કારણ ધરતીમાં ઊંડે ઊંડે ધરબાયેલા એના મૂળ. ધરતીમાંથી રસકસ મેળવી અને ઉપર દરેકે દરેક કૂંપળ સુધી રસકસ પહોંચાડતા એના મૂળ ભલે કદી દેખાતા નથી, પરંતુ પ્રત્યેક પ્રતિષ્ઠિત પરિવાર પ્રસન્ન રહે, વૃક્ષની જેમ ફેલાતો રહે, નવપલ્લવિત રહે, ત્યારે એના મૂળ હંમેશા એના વહલપ ભીના વડીલો જ હોય છે. ત્યાં શૃંગ છે, સરિતા છે, કારણ કે એ પર્વત છે. મને એ દેખાય છે કે ત્યાં અડગતા છે. ત્યાં પ્રસૂન છે, વૃક્ષલતા છે, કારણ કે એ નિષાત છે. મને એ દેખાય છે કે ત્યાં વિશાળતા છે. ત્યાં સ્નેહ છે, મમતા છે, કારણ કે એ હૃદય છે. મને એ દેખાય છે કે ત્યાં મૃદુતા છે. ત્યાં ઉત્સવ છે, ભવ્યતા છે, કારણ કે એ ઉજવણી છે. મને એ દેખાય છે કે ત્યાં સફળતા છે. ત્યાં સંસ્કૃતિ છે, સંસ્કાર અને સભ્યતા છે, કારણ કે ત્યાં પિતા છે. અસ્તુ.